નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે શીખી રહ્યા છીએ અલંકાર, અને અલંકારમાં આપણે ઘણા બધા અલંકારના વિડીયો મેં બનાવ્યા છે, એ તમે જોયા ન હોય તો તમે જોઈ લેજો. આજે આપણે અલંકારની અંદર શીખી રહ્યા છે આંતરપ્રાસ અલંકાર, જેને આપણે વર્ણ સાંકળી અથવા તો પ્રાસ સાંકળી અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો આંતરપ્રાસ અલંકાર એટલે શું? તો આંતરપ્રાસ અલંકાર એટલે કાવ્યની અંદરો અંદર પ્રાસનું તત્વ હોય, કાવ્યની અંદરો અંદર પ્રાસનું તત્વ હોય તેને આપણે કહીએ છીએ આંતરપ્રાસ અલંકાર. અર્થાત પ્રથમ ચરણનો અંત અને બીજા ચરણનો પ્રારંભ, બરાબર. તો પ્રથમ પંક્તિ છે એનો અંત હોય અને બીજું ચરણ શરૂ થાય એનો પ્રારંભ, એ અંત અને પ્રારંભના ચરણની અંદર પ્રાસનું તત્વ હોય એને આપણે કહીએ છીએ આંતરપ્રાસ અલંકાર. ટૂંકમાં એમ કહી શકાય કે છેલ્લો શબ્દ અને બીજું ચરણ, બરાબર. તો છેલ્લો શબ્દ કયો? તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ. પ્રથમ ચરણ કાવ્યનું પ્રથમ ચરણ હોય એનો છેલ્લો શબ્દ અને બીજું ચરણ એનો પ્રથમ શબ્દ, આ બંને વચ્ચે પ્રાસનું તત્વ જોડાય એને આપણે કહીએ છીએ આંતરપ્રાસ અલંકાર. કોઈ ચોપડીમાં મિત્રો વર્ણ સાંકળી એમ પણ શબ્દ પ્રયોગ કરેલો હોય, સાંકળી સાંકળી એટલે સાંકળ, તમે વિદ્યાર્થી મિત્રો સાંકળ તો જોઈ દેશે, બરાબર. આ રીતની સાંકળ હોય છે, બરાબર. તો આ સાંકળની સાથે આ સાંકળ આની સાથે જોડાયેલી હોય છે અને આમ સાંકળ રચાય છે, બરાબર. તો આ જે જોડાયેલી સાંકળ જે છે ને, એક સાંકળને બીજો આંકડ્યો ભરાવેલો હોય છે, પછી એની સાથે ત્રીજો આંકડ્યો ભરાવેલો હોય છે, એટલે આખી સાંકળ રચાય છે. એના એને લીધે અહીંયા નામ પડ્યું છે વર્ણ સાંકળી. કેમ વર્ણ સાંકળી નામ પડ્યું છે? તો કે ભાઈ પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ, બરાબર. એટલે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ એ એક સાંકળ છે, બરાબર. અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ એ બીજી સાંકળ છે, બંને વચ્ચે સાંકળ રચાય છે, એટલા માટેનું નામ પડ્યું છે વર્ણ સાંકળી અથવા તો પ્રાસ સાંકળી. ટૂંકમાં આંતરપ્રાસ અલંકાર એટલે કાવ્યની અંદરો અંદર પ્રાસનું તત્વ હોય એમ, પ્રથમ ચરણ જે હોય એનો અંત અને બીજો ચરણનો પ્રારંભ એની વચ્ચે પ્રાસ તત્વ રચાય એને આપણે કહીએ છીએ આંતરપ્રાસ અલંકાર. વિદ્યાર્થી મિત્રો આના ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરીએ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. અહીંયા મેં બધા ઉદાહરણો લખેલા છે, તમે ધ્યાનથી જોજો. પ્રથમ ઉદાહરણ છે વિદ્યા ભણ્યો જે હ તે હ ઘેર વૈભવ રૂડો. તો તમે જોઈ શકો છો જે હ અને તે હ, તો આ જે છે આખું પ્રથમ ચરણ કહેવાય, બરાબર. અને આ જે છે એ બીજું ચરણ કહેવાય. હવે આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રથમ ચરણમાં છેલ્લો શબ્દ, આ પ્રથમ ચરણનો આ છેલ્લો શબ્દ છે, અને બીજું ચરણનો પ્રથમ શબ્દ આ બીજા ચરણનો પ્રથમ શબ્દ છે, બરાબર. આ બંને વચ્ચે પ્રાસ રચાય છે જે હ તે હ, એટલે બને છે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળ અથવા તો વર્ણ સાંકળી અલંકાર. બીજું ઉદાહરણ આપું તમને, જાણી લે જગદીશ શીશ સદગુણને નામી, બરાબર. તો અહીંયા જે પ્રથમ ચરણ આખું પ્રથમ ચરણ છે, બરાબર, એમાં દીશ શબ્દ છે અને આ બીજું ચરણ છે એમાં પ્રથમ શબ્દ છે શીશ. તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, બરાબર, અને બીજા ચરણનો પ્રથમ શબ્દ આ બંને વચ્ચે સાંકળ રચાય છે, બરાબર. આ બંને વચ્ચે શું રચાય છે? સાંકળ. તો એ સાંકળ રચાય છે એટલા માટે આંતરપ્રાસ અલંકાર છે. હજુ બધા ઉદાહરણ આપું, જુઓ. મહેતાજી ભિસાળે આવ્યા લાવ્યા પ્રસાદ ને કાર્યો ઓછવા, બરાબર. મહેતાજી નિશાળે આવ્યા, તો આવ્યા નામની જે સાંકળની કડી છે એ બીજી પંક્તિમાં લાવ્યા નામની સાંકળની કડી સાથે જોઈન્ટ થાય છે, એટલે કહેવાય મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદ ને કાર્યો ઓછવ. તો આવ્યા અને લાવ્યા આ બંને વચ્ચે પ્રાસનું તત્વ રચાય છે એટલે બને છે આંતરપ્રાસ અલંકાર. ફરી તમને વ્યાખ્યા સાથે જોઈન કરીને સમજાવી દઉં. અહીં આપણે લખ્યું છે કે ભાઈ અલંકારમાં કાવ્યની અંદરો અંદર પ્રાસનું તત્વ છે. તો જો આ કાવ્યની અંદરો અંદર પ્રાસનું તત્વ છે, બરાબર,
બીજા શબ્દોમાં આપણે એમ કહેવાય કે પ્રથમ ચરણનો અંત આ જે છે એ પ્રથમ ચરણ છે એનો અંત અને બીજા ચરણનો પ્રારંભ અને આ બીજો ચરણ છે એનો પ્રારંભ બરાબર આને આપણે કહેવાય અંત અને આને કહેવાય પ્રારંભ આ બંને વચ્ચે પ્રાસનું તત્વ રચાય છે એટલા માટે બને છે વર્ણ સાંકળી અથવા તો પ્રાસ સાંકળ અથવા તો આંતરપ્રાસ અલંકાર હજુ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ઘેર પધાર્યા હરિ ગુણ ગાતા વાતા તાલને શંખ મૃદંગ બરાબર તો ઘેર પધાર્યા હરિ ગુણ ગાતા વાતા તાલને શંખ મૃદંગ તો ગાતા અને વાતા વચ્ચે પ્રાસનું તત્વ છે બંને વચ્ચે સાંકળ રચાય છે એટલા માટે આ પણ ઉદાહરણ બને છે આંતરપ્રાસ અલંકારનું હજુ વધુ ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ચાંદા મામા આવ્યા લાવ્યા સંગે તારા બહુ સરસ ઉદાહરણ છે યાદ લેવું છે પરીક્ષામાં પૂછાય કે ભાઈ આંતરપ્રાસ અલંકારનું ઉદાહરણ લખો તો બહુ સરળ ઉદાહરણ છે કે ચાંદા મામા આવ્યા લાવ્યા સંગે તારા તો ચાંદા મામા આવ્યા અને લાવ્યા તો આવ્યા અને લાવ્યા આ બંને વચ્ચે પ્રાસનું તત્વ તમે અહીંયા જોઈ શકો છો આવ્યા છે અને લાવ્યા છે આ બંને વચ્ચે સાંકળ રચાય છે એટલા માટે તો વર્ણ સાંકળી અલંકાર બીજું નામ તરીકે ઉપયોગમાં આવે છે હવે ફરી જોઈએ કે આરે કાંઠે ગાતો જાતો સામે પાર તો એક અહીંયા સમજાવ્યું છે કે કોઈ નાયક હશે આરે કાંઠે ગાતો અહીંથી આ કાંઠાથી ગાતો 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 તો બરાબર અને જાતો સામે પાર અને કઈ જતો તો સામે પાર આ કાંઠેથી ગાતો જાતો એટલે જવું સામે પાર તો ગાતો અને જાતો બરાબર આ પણ પ્રાસનું તત્વ છે ગાતો અને જાતો બંને વચ્ચે રચાય છે પ્રાસ સાંકળ અથવા તો વર્ણ સાંકળી અથવા તો અંદરો અંદર સાંકળ આંતરપ્રાસ આંતરપ્રાસ એટલે આ પણ ઉદાહરણ છે આંતરપ્રાસ અલંકારનું અને હવે આપણે જોઈએ મામા આવ્યા લાવ્યા પ્રસાદ એકદમ સરળ છે ચાર શબ્દનું છે બરાબર મામા આવ્યા મામા તો કોને ના ગમે બધાને ગમે કારણ કે મામા શું લાવે છે પ્રસાદ મામા શું લાવે છે પ્રસાદ એટલે મામા આવે તો બધાને ગમે તો આવ્યા અને લાવ્યા આ બંને શબ્દ વચ્ચે શું રચાય છે સાંકળ બરાબર આ બંને વચ્ચે રચાય છે સાંકળ એને એટલે આપણે કહે છે વર્ણ સાંકળી અથવા તો પ્રાસ સાંકળ કે આંતરપ્રાસ અલંકાર એટલે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કાવ્યની પ્રથમ જે પંક્તિ હોય કાવ્યની પ્રથમ પંક્તિ હોય એનો અંત અને કાવ્યની બીજી પંક્તિ હોય એનો પ્રારંભ એટલે અંત અને પ્રારંભ બરાબર કાવ્યની પંક્તિની પ્રથમ પંક્તિ જે હોય એનો અંત અને બીજી પંક્તિનો પ્રારંભ અંત અને પ્રારંભ બંને વચ્ચે સાંકળ રચાય ત્યારે રચાય છે આંતરપ્રાસ અલંકાર તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ પરથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે કે આંતરપ્રાસ અલંકાર કોને કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ આંતરપ્રાસ અલંકારની સમજૂતી સદ્રષ્ટાંત પૂર્ણ કરીએ છીએ ફરી વખત નવા વિડીયોમાં આપની સમક્ષ નવો અલંકાર લઈને ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપ સૌનો આભાર